गुड मॉर्निंग बाळको, एसवी एज्युकेशनमां આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ નંબર 3 કોડરૂ કહો એટલે કે કોણ નિરોગી છે, કોણ સ્વાસ્થ્ય છે। તો આ જે નાનકડો જે પાઠ છે એમાં આપણને જે શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવે છે તે આપણી જીવન પ્રણાલી અને ભોજનની જે ખોટી આદતો છે એ અંગે આપણને સાવચેત કરે છે। એટલે કે આ વાર્તામાં બાળકોને તેમની ખાવા પીવાની ટેવો અંગે સભાન કરીને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે। તો એવો સરસ મજાનો આ જે પાઠ છે કે અહીંયા એક પક્ષી છે, પક્ષી આકાશમાં અહીં તહીં જાય છે અને તે ફરી ફરીને બોલે છે કે કોણ નિરોગી છે, કોણ રોગરહિત છે। જ્યારે પક્ષી દરવાજે ભટકે છે અને એક જ પ્રશ્ન પૂછે છે, એકનો એક જ પ્રશ્ન પૂછતો રહે છે કે લોકો ઉપવાસ કરે છે, કોઈ પણ ઉત્તર આપતો નથી, એટલે કે કોઈ પણ જવાબ આપતો નથી અને પક્ષી નિરાશ થઈ જાય છે। ત્યારબાદ તે વનમાં જાય છે અને એક ઝાડ પર બેસે છે અને ઝાડની નીચે એક વેદરાજ હતા, એક ઋષિ વેદ ઋષિ હતા, એનું નામ હતું વાઘભટ્ટ। એટલે કે પક્ષી ફરીથી બોલે છે કે કોણ નિરોગી છે, ત્યારે કોણ નિરોગી છે, ત્યારે આ વાક્ય પેલા ઋષિ વાઘભટ્ટ છે એ સાંભળે છે અને એ કહે છે કે હિતકારી જે ભોજન કરનાર છે અથવા તો અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર છે અથવા તો ઋતુ અનુસાર ભોજન કરનાર છે, એનો અર્થ એ છે કે જે હિતકારી ભોજન કરે છે અથવા તો અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે, જે ઋતુ અનુસાર ભોજન કરે છે એ નિરોગી છે। ત્યારે પેલું સંતોષ પામેલું પક્ષી છે ઋષિની પાસે આવે છે અને ઋષિને નમન કરે છે અને પછી તે પોતાને સ્થાને ચાલ્યો જાય છે। તો એવી જ રીતે આ જે પાઠ છે એની આજે આપણે ચર્ચા કરીશું બાળકો। સરસ મજાનો આજે કોડરૂક એટલે કે કોણ નિરોગી છે એ પાઠ આજે આપણે જોઈશું। તો જોઈએ કે એકહ પક્ષી અસ્તિ સ્વ આકાશે અત્ર તત્ર ગચ્છંતિ, સહ પુનઃ પુનઃ વદતિ કોડરૂ કહ કહ નિરોગી ભવંતિ। એટલે કે એનો ભાષાંતર આપણે જોઈએ, એક પક્ષી અસ્તિ એટલે કે એક એટલે કે એક પક્ષી, એટલે કે પક્ષી એક પક્ષી છે, આકાશે એટલે કે આકાશમાં, અત્ર તત્ર એટલે કે અહીં તહીં, પુનઃ પુનઃ એટલે કે ફરી ફરી, વદતી એટલે કે બોલે છે, કોડરૂક એટલે કે કોણ નિરોગી છે, ભવતી એટલે કે હોય છે અથવા તો રહે છે। તો બાળકો હવે ભાષાંતર જોઈશું, એક પક્ષી અસ્તિ એટલે કે એક પક્ષી છે, સહ આકાશે અત્ર તત્ર ગચ્છંતિ એટલે કે તે આકાશમાં અહીં તહીં જાય છે, સહ પુનઃ પુનઃ વદતી કોડરૂક એટલે કે તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે, કોણ રોગરહિત રહે છે। ત્યારબાદ આગળ જોઈશું અહીંયા બીજા નંબરનું જે ચિત્ર છે એ આપણે જોઈએ, તો અહીંયા પક્ષી અને ત્રણ માણસો દેખાય છે। તો પક્ષી દ્વારં દ્વારં અટતી એકમ એવ પ્રશ્ન પૂછંતી, જનાહ ઉપવાસ કુર્વંતી કહ અપી ઉત્તર ન દદાતી, પક્ષી નિરાશ ભવંતી। એટલે કે દ્વારં દ્વાર એટલે કે દરવાજે અટતી એટલે કે ભટકે છે, પૂછંતી એટલે કે પૂછે છે, એકમ એવો પ્રશ્ન કે એકનો એક જ પ્રશ્ન, જનાહ એટલે માણસો, ઉપવાસ એટલે કે મજાક,
પૂર્વંતી એટલે કે કરે છે, કોડપી એટલે કે કોઈ પણ, ઉત્તરહ એટલે કે જવાબ, ન દદાતે એટલે કે આપતો નથી, નિરાશ એટલે કે પક્ષી નિરાશ થાય છે. તો એનું ભાષાંતર જોઈએ. પક્ષી દ્વારમ દ્વારમ અટકે એટલે કે પક્ષી દરવાજે દરવાજે ભટકે છે. એકમ એવા પ્રશ્ન પૂછતી તે એકનો એક પ્રશ્ન પૂછે છે. જનાહ ઉપહાસ કુર્વંતી એટલે કે લોકો મજાક કરે છે. કહ અપી ઉત્તર ન દદાતી એટલે કે કોઈ પણ ઉત્તર આપતું નથી, એટલે કે કોઈ પણ જવાબ આપતું નથી. પક્ષી નિરાશ ભવંતી એટલે કે પક્ષી હતાશ થાય છે અથવા તો નિરાશ થાય છે. તો બાળકો, ફરીથી હું તમને ભાષાંતર સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. પક્ષી દરવાજે દરવાજે ભટકે છે, તે એકનો એક પ્રશ્ન પૂછે છે. લોકો ઉપવાસ અથવા તો મજાક કરે છે. કોઈ પણ ઉત્તર આપતું નથી. પક્ષી નિરાશ થાય છે અથવા તો હતાશ થાય છે. ત્યારબાદ આગળ જોઈશું. અહીંયા આપણને ચિત્ર દેખાય છે, ઝાડ છે. ઝાડની નીચે એક ઋષિ બેઠા છે અને પક્ષી ઝાડની ઉપર દેખાય છે ને બાળકો. તો જુઓ, સહવન ગચ્છંતી વૃક્ષે ઉપવિશંતી ચ, વૃક્ષસ્ય અધઃ વેદસી વાગભટ અસ્તિ. વૃક્ષ પક્ષી પુનઃ વદતિ કોડરૂક કોડરૂક ઇતિ વાગવટ શૃણવંતી. તો વનમ એટલે કે જંગલમાં અથવા વનમાં, ગચ્છંતિ એટલે કે જાય છે, ઉપવિશંતિ એટલે કે બેસે છે, અધઃ એટલે કે ઝાડની નીચે, વેદસી એટલે કે વેદ ઋષિ, વાગભટ એટલે કે ઋષિનું નામ છે વાગભટ, પુનઃ એટલે કે ફરીથી, કોડરૂપ એટલે કોણ નિરોગી છે, શૃણતી એટલે કે સાંભળે છે. તો બાળકો જોઈએ ભાષાંતર. સહ વન ગચ્છંતી વૃક્ષ ઉપવિશંતી ચ, તે વનમાં જાય છે અને ઝાડ પર બેસે છે. વૃક્ષસ્ય અધઃ વેદસી વાગભટ અસ્ત, એટલે કે ઝાડની નીચે વેદ ઋષિ વાગભટ છે. પક્ષી પુનઃ વદંતી કોડરૂક કોડરૂક, એટલે કે પક્ષી ફરીથી બોલે છે. કોણ નિરોગી છે, કોણ નિરોગી છે, વાગભટ શૃણંતી એટલે કે વાગભટ સાંભળે છે. ત્યારબાદ આગળનું ચિત્ર જોઈશું. સહ વદતી હિતભૂક મિતભૂક ઋતુભૂક ઇતિ અર્થ અર્થ અસ્તિ ય હિતકારી ભોજન કરોતિ ય મિત ભોજન કરોતિ. એટલે કે જોઈએ, હિતભૂક એટલે કે હિતકારી ભોજન કરનાર, મિતભૂક એટલે કે અલ્પ માત્રામાં ભોજન કરનાર, ઋતુભૂક એટલે કે ઋતુ અનુસાર ભોજન કરનાર, એનો એ જ અર્થ થાય છે કે જે હિતકારી ભોજન કરે છે અથવા તો અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે એ જ નિરોગી છે. તો બાળકો આપણે ભાષાંતર જોઈશું. તે કહે છે કે હિતકારી ભોજન કરનાર અથવા તો અલ્પ પ્રમાણમાં ભોજન કરનાર, ઋતુ અનુસાર ભોજન કરનાર, એનો એ જ અર્થ થાય છે કે જે હિતકારી ભોજન કરે છે, જે અલ્પ પ્રમાણમાં ભોજન કરે છે અને જે ઋતુ અનુસાર ભોજન કરે છે તે જ નિરોગી છે. આગળ જોઈશું. અહીંયા આપણને ચિત્ર છે, વાઘભટ છે, ત્યાં કોણ આવે છે, પક્ષી આવી રહ્યું છે. સહ યહ ઋતુ અનુસાર ભોજન કરોતી
एव निरोगी भवन्ति इति संतुष्ट पक्षी ऋषि समीप आगच्छन्ति सः ऋषि नमति अनंतर स्वास्थ्य गच्छन्ति संतुष्ट એટલે કે સંતોષ પામેલો પામેલ ઋષિ સમીપમ એટલે કે ઋષિની પાસે આગચ્છંતિ એટલે કે આવે છે અને ઋષિ નમતિ એટલે કે તે ઋષિને નમન કરે છે અથવા વંદન કરે છે અનંતર એટલે કે પછી સ્વસ્થાન એટલે કે પોતાને સ્થાને ગચ્છંતિ એટલે કે જાય છે તો બાળકો જોઈએ ભાષાંતર સંતોષ પામેલો પક્ષી ઋષિની પાસે આવે છે તે ઋષિને નમે છે અને તે પોતાને સ્થાને જાય છે એટલે કે સંતોષ પામેલો પક્ષી ઋષિને નમે છે અને તે ઋષિને નમે વંદન કરે છે પછી તે પોતાને સ્થાને જાય છે તો આજે ભાષાંતર છે બાળકો તમારે બધાએ વાંચવાનું રહેશે સરસ મજાનું આ જે પાઠ છે તે અહીંયા પૂર્ણ થાય છે તમારે ઘરે આનું જે ભાષાંતર છે એ તમારે યાદ રાખવાનું રહેશે તો અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે બાળકો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર